હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે મારો નામ છે ચિંતન અખાણી અને આજે આપણે ધોરણ દસ નું ગણિત નું ત્રિકોણ મિત્ર નો સૌથી અગત્યનો દાખલો અને અઘરામાં દાખલો પણ કહી શકીએ એ દાખલો આપણે જોઈશું લોકોને વધારે મજા આવશે ઓકે અને બેટા આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખી પ્લે લિસ્ટ લિંક છે ત્યાં આગળ જઈ તમે લોકો આગળના ચેપ્ટર્સ પણ જોઈ શકો છો અને આગળના લેક્ચર્સ પણ જોઈ શકો છો અને ફ્રી ઓફ કોસ્ટ બેટા કોસ્ટરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે ત્યાંથી તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો ઠીક છે ચાલો તો હવે આ ઉપયોગ કરીને કીધું છે કે આ નિત્ય જબર સાબિત કરવાનું છે તો પેલા ડાબા બરાબર લઈ લઈએ બરાબર છે બહુ અગત્યનું છે ધ્યાનથી સમજો તમને લોકોને આવડી જશે આમ તો છે તો સિમ્પલ જ તો અહીંયા ડાબા બરાબર લઈ લઉં તો ડાબા બરાબર શું થશે જુઓ કોસ એ ધીમે ધીમે કરીશું ઉતાવળ નહીં કરવાની કોસ એ માઇનસ સાઈન હવે સાબિત શું કરવાનું છે જો કોશેક અને કોટ તો પેલા કોશેક છે આ ટ્રીક આપું છું તમે લોકોને યાદ રાખવા માટે કોશેક છે એક ના છેદમાં સાઈન તો ઉપર નીચે અંશને છેદના બધા પદોને સાઈન વડે ભાગી દો બરાબર અંશ અને છેદના બધા પદોને તો આને શું લખાય બેટા કોસ એ ના છેદમાં સાઈન એ માઇનસ ના છેદમાં સાદમાં સાઈન એ છેદ કોસ એ ના છેદમાં સાઈન એ વત્તા સાઈન એ ના છેદમાં સાઈન એ માઇનસ એક છેદમાં સાઈન અને છેદના બધા છેદ માં કોઈ લખાશે કોટ એ વત્તા એક માઇનસ a બરાબર છે ક્લિયર ચાલો હવે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે તો નિત્યસમમાં કોનો ઉપયોગ કરશું જો વર્ગ વર્ગ છે અહીંયા કોઈ જગ્યાએ વર્ગ તો છે નહીં સમજો તમે વિચારો લોજિક દોડાવો અહીંયા કોઈ જગ્યાએ સ્ક્વેર તો છે જ નહીં કોસ એક્સ સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર પણ વન છે વન તો આને વનને કરતા બનાવો શું થાય આ જે નિત્યસમ છે આ જે નિત્યસમ છે બેટા એ નિત્યસમમાં હું વનને કરતા બનાવું તો કોસ સ્ક્વેરને આ બાર લઈ તો વન બરાબર શું લખાય વન બરાબર કોસ એક્સ સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ ના લખાય

ના છેદમાં અહીંયા જે વન છે એને છેડવાનું ખાલી અંશ નો વન છે એમાં જ છેદના મૂકવાની કોઈ જરૂર નથી તો અહીંયા શું લખાશે કોટ એ બેટા ચલો હવે આ કોટ એ અને એને જોડે લઈ દઉં તો શું લખાય આવી રીતે લખાય કોટ એ વત્તા કોસેક એ માઇનસ અહીંયા આગળ કૌંસમાં શું રહેશે cos x² a - cot² a square ना छेद मा cot a + 1 - cosec a अब ये या बिजू नितेसम छे a² - b² a² - b² ने શું લખાય a + b a - b ને લખાય તો બીજો સ્ટેપ માં તમારે શું કરવાનું બેટા જુઓ તો બીજો સ્ટેપ માં હું કે આવું કરી скоટ a +

ઉપરમાંથી આમાંથી અને આમાંથી તો આ બહાર નીકળી ગયું તો આની જગ્યાએ શું બચે હવે આની જગ્યાએ શું બચે ખાલી વન બચે ને આની જગ્યાએ શું બચે મેં સામાન્ય કાઢ નાખ્યું તો આની જગ્યાએ વન બચે બરોબર છે કેમ કે આ બહાર નીકળી ગયું હવે એટલે આની જગ્યાએ વન બચશે અહીંયા માઇનસ છે તો એ હું માઇનસ મૂકી દઉં કૌંસની અંદર કૌંસની અંદર આ તો સામાન્ય નીકળી ગયું તો બચ્યું શું કોસેક એ માઇનસ કોટ એ શું બચ્યું બેટા કોસેક એ માઇનસ

ઉડી જાય તો શું બચ્યું બચ્યું બેટા બેટા જે જે છે છે થઈ જોઈ લો એકવાર ધ્યાનથી જબા થયું કે ના થયું કોટ એ તો તમારે આ રીતે દાખલો ગણવાનો હતો બહુ જ સિમ્પલ દાખલો હતો આવડી જાય એવો દાખલો હતો જરાય ગભરાવા જયું નથી ખાલી બે વસ્તુ યાદ રાખવાની એક પેલા બધાને ઉપરની જે સાઈન વડે ભાગી દો સાઈન સાઈન વડે ભાગી દેવા પછી જે વચ્ચે વન બચે છે એ વન ની જગ્યાએ મૂકી દો કોસ એક્સ સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર કીધું હતું કે નિત્ય સમનો ઉપયોગ કરવાનો તે કરી દીધો છે આપણે અને પછી અહીંયા આગળ એ વત્તા બી એ માઇનસ બી કરી કોસ એક વત્તા કોટ સામાન્ય કાઢ્યું તમારો દાખલો પતી ગયો હે ચલો નેક્સ્ટ આ સાબિત કરવાનું છે ઓકે અને પછી બીજું કોઈ સાબિત કરવાનું છે તો અહીંયા જો ડાબા બરાબર શું છે બેટા જો ધ્યાનથી તો અમે ડાબા બરાબર જોશો તો ડાબા બરાબર છે વર્ગમૂળમાં વન પ્લસ ઉપર નીચે એટલે કે ગુણીને ભાગો વન પ્લસ સાઈને તો જો ઉપર શું થાય ઉપર થાય 1 પ્લસ સાયને ગુણે વન પ્લસ શું થાય તો બેટા વન પ્લસ સાઇન એ નો વર્ગ થાય અને નીચે જુઓ તો વન માઇનસ બી થયું કહીએ તો હવે જુઓ તો વર્ગમૂળની અંદર વન પ્લસ સાઈન નો વર્ગ છે ના છેદમાં વન માઇનસ સાઈન સ્કવેર એને કો એ કહેવાય કે ના કહેવાય બિલકુલ કહેવાય તો બંનેનો વર્ગ છે અહીંયા આપણો વન પ્લસ સાઈન નો વર્ગ છે

માઇનસ ટુ સાઈન નો ઘન ઠીટા છે સાઇન ક્યુબ થી સાઈન નો ઘન છે નીચે બે કોષ નો ઘન ઠીટા માઇનસ કોષા તો અંશમાં છેદ માંથી કોષા સામાન્ય કાઢો ચલો તો કે અહીંયા પણ સાઈન છે ને અહીંયા પણ છે તો અંશમાંથી બેટા હું સાઈન ઠીટા સામાન કાઢું તો કોશમાં શું બચે એક માઇનસ ટુ સાઈન સ્કવેર ઠીટા એક ઓછો થઈ ગયો ને ઘન હતો તો વર્ક થઈ ગયો કેમ કે એક સાઈન બહાર નીકળી ગયો

તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ બીજા માટે મળીશું ફેર એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં ઠીક છે થેન્ક યુ સો મચ બાય